સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે આવેલ બ્રહ્માણી પાન પાર્લરમાં દુકાનની છતનું પતરું તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ સર સામાન વેરવિખેર કરી દુકાનમાંથી તમાકુના ડબ્બા અને સિગારેટ મળી કુલ 50,000ની ચોરી કરી પલાયન થતા દુકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજ તાલુકામાં તમાકુ અને સિગરેટનો જાણે દુકાળ પડ્યો હોય તેમ આ વિસ્તારમાં તમાકુ અને સિગરેટ ચોરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ પ્રાંતિજના ઘડકણ બાદ પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે આવેલ બ્રહ્માણી પાન પાર્લરની દુકાનની છતનું જ પતરું તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ સરસામાન વેરવિખેર કર્યો હતો. તો તસ્કરો દ્વારા દુકાનમાંથી બાગબાન તમાકુના ડબ્બા અને સિગરેટોના બોક્સ સહિતની ચોરી કરી કુલ 50,000ની ચોરી થઈ હોવાનું દુકાન માલિક ભાવેશ પ્રજાપતિ દ્વારા જાણવા મળ્યું હતું. તો ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો આ જ દુકાનને તસ્કરોએ 5 થી 6 વખત નિશાન બનાવી છે ત્યારે ચોરીની ઘટનાને લઈને દુકાન માલિક ભાવેશ પ્રજાપતિ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. તો પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને દુકાનમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે દુકાન માલિકની ફરિયાદને લઈને અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ત્યારે હાલ તો ઉપરાઉપરી તમાકુના વેપારીઓને ત્યાં જ ચોરી થતાં જાણે પ્રાંતિજ તાલુકામાં તમાકુ અને સિગારેટ ચોરતી ગેંગ સક્રિય થઈ હોય અને પ્રાંતિજ પોલીસને જાણે ચેલેન્જ આપતી હોય તેવું જણાઈ આવે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ગડકણ અને તાજપુર કોઈ બંને જગ્યાએ થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે ત્યારે પ્રાંતિજ પોલીસને કેટલી સફળતા મળે છે એ તો હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકામાં રાત્રિનો પોલીસ બંદોબસ્ત વધારવા સહિતની માંગ પણ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.